नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश दसाणिया, श्री ज्ञानदीप स्कूल में आप सबनों से हार्दिक स्वागत करूँ छू। तो मित्रों, आप स्टार्ट करिए स्टैंडर्ड 12th में सब्जेक्ट इंग्लिश लेपविंग में रीड टू हर वर्ड्स हिज विजन। व्हाट प्लेजर डू यू थिंक अ ब्लाइंड पर्सन गेट्स विजिटिंग अ म्यूजियम? व्हाट प्लेजर डू यू थिंक A blind person gets in visiting museum? કે એક આંધળો વ્યક્તિ છે મ્યુઝિયમની મુલાકાત લે, તેના વિશે તમે શું વિચારો છો? કાન્ટ સી, હવે જો ક્લર્ક છે જે મ્યુઝિયમમાં જે કાઉન્ટર ઉપર જે ક્લર્ક હોય છે એ કહે છે કાન્ટ સી, શું ન જોઈ શકે? યુ આર રોંગ, તમે ખોટા છો. હી સીઝ અ લોટ, તે ઘણું જોવે છે. મોર ધેન યુ, ત્યાં ધેટ નથી પણ ધેન છે, મોર ધેન યુ ઓર આઈ ડુ, જેટલું તમે અથવા હું જોઈએ તેના કરતાં પણ વધુ. આવું ક્લર્ક શા માટે બોલ્યો છે કે ભાઈ તમે અને હું જેટલું જોઈ શકીએ એના કરતાં પણ તે વધારે જોઈ શકે છે. ક્લર્ક છે, ક્લર્કે કહ્યું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ, ડિસ્ક્રાઇબ્સ કરવું એટલે શું થાય? વર્ણન કરવું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઈચ પેઇન્ટિંગ, કે તેની પત્ની છે દરેક પેઇન્ટિંગનું વર્ણન કરે છે. થ્રુ હિઝ માઇન્ડ્સ આઈઝ, એટલે તેની મનની આંખોથી, કે તેની પત્ની છે તેની મનની આંખોથી દરેક પેઇન્ટિંગનું વર્ણન કરે છે. સો હી કેન સી, તેથી તે જોઈ શકે છે. માનસી લર્ન ઇટ સમથિંગ, માનસી છે લર્ન ઇટ કરવું એટલે શીખવું. સમથિંગ અબાઉટ પેશન્સ, પેશન્સ એટલે ધીરજ, કરેજ, કરેજ એટલે હિંમત, એન્ડ લવ, કે માનસી છે ધીરજ, હિંમત અને પ્રેમ વિશે તે દિવસે શીખી. કારણ કે ધીરજ પણ હતી એમાં, હિંમત પણ હતી અને પ્રેમ પણ હતો. સીસો, તેને જોયું. ધ પેશન્સ ઓફ યંગ વાઇફ, તેને યુવાન સ્ત્રીની પત્નીની ધીરજ જોઈ. ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ ટુ અ પર્સન, કે જે એક વ્યક્તિને પેઇન્ટિંગનું વર્ણન કરી રહી હતી વિધાઉટ સાઇટ, દ્રષ્ટિ વગર. એન્ડ ધ કરેજ ઓફ હસબન્ડ્સ, અને પતિની હિંમત વગર. વુ વુડ નોટ અલાઉ બ્લાઇન્ડનેસ ટુ અલ્ટર હિઝ લાઈફ, કે જેને બ્લાઇન્ડનેસ એટલે અંધ, અલ્ટર, અલ્ટરનો મિનિંગ થાય ચેન્જીસ કરવો. અલ્ટરનો મિનિંગ શું થાય? ફેરફાર, કે જેને આંધળા બનવાથી તેના જીવનમાં ફેરફાર થવા દીધો ન હતો. બરાબર, પોતે આંધળા થઈ ગયા પણ પોતાને પોતાના જીવનમાં છે ફેરફાર થવા દીધો ન હતો. એ એની હિંમત હતી, નહીંતર ગમે એ માણસ છે, જોજો આંધળો હોય એ વ્યક્તિ હિંમત હારી છે, પણ આને હિંમત હારી ન હતી. માનસી વિટનેસ્ડ, વિટનેસનો મિનિંગ છે સાક્ષી બનવું. માનસી વિટનેસ ધ લવ, માનસી છે એ પ્રેમની સાક્ષી બની. શેર્ડ બાય ધ ટુ પીપલ, શેર્ડ બાય ધ ટુ પીપલ, કે જે બે લોકો વચ્ચે હતો. એઝ સી વોચ્ડ ધીસ કપલ, જ્યારે તેને આ કપલને વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન્ડ, કે જ્યારે તેને બંને ઇન્ટરવાઇન્ડ એટલે જોડેલા એમ, કે જ્યારે આ કપલને બંનેના હાથ એકબીજા સાથે છે જોડેલા જતા જોયા, ત્યારે રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન, ખરેખર તેના શબ્દ તેની દ્રષ્ટિ હતી. સેડ માનસી, માનસીએ કહ્યું. અહીંયા પાઠ પણ આપણો પૂરો થાય છે, રીડ ટુ પણ પૂરું થાય છે, પણ ખરેખર બે પતિ પત્ની વચ્ચે જે લાગણી, પ્રેમ, હિંમત હતી, એકબીજા પર તેનો વિશ્વાસ હતો, એ ખરેખર આ પાઠમાં જોવા મળે છે. તો મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ આપણે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં બીજો જ રીડ લઈને આપણે આવશું, બરાબર. થેન્ક યુ.